નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદાફડા લો ઓફિસમાં ન્યાયપૂજક ડોટ કોમ વેબસાઇટ શરૂ થઈ ગઈ છે અને ન્યાયપૂજક ડોટ કોમની એક પ્લે સ્ટોર પરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ પણ ડાઉનલોડ કરીને તમે મારા સીધા જ સંપર્કમાં રહી શકો છો મને ક્વેશ્ચન કરી શકો છો આન્સર લઈ શકો છો ને લાઈવ ચેટ મારાથી કરી શકો છો ફરી પાછા આપણે ઉપસ્થિત છીએ લઈને કાયદાની વાત ફાયદાની વાત આજે હું લઈને આવ્યો છું જનરલ પબ્લિક માટે તમામને ઉપયોગી થાય એવી વસ્તુને એવી માહિતી કે જે માહિતી છે ઈ કોર્ટ સર્વિસીસ ઈ કોર્ટ સર્વિસીસ શું છે ઈ કોર્ટ સર્વિસીસ પરથી આપણે જાણી શકીએ છીએ કે કઈ સિવિલ કોર્ટમાં દાવો ચાલુ છે કેસ ચાલુ છે કે મેટર ચાલુ છે કોઈ પણ પ્રકારનું લિટીગેશન જો કોઈ કોર્ટમાં ચાલુ છે એને આપણે સર્ચ કરી શોધીને તારીખ જાણી શકીએ છીએ તમારી પર પણ કોઈ કેસ છે અથવા તમે કોઈ કેસમાં વાદી કે પ્રતિવાદી કે પક્ષકાર છો અથવા કેસ થયેલો છે અને એ જો તમારે જાણવું છે કે હવે પછીની ડેટ કઈ છે તો એ તમે જાતે જાણી શકો છો હા કેસ રેવન્યુ પ્રકારનો હોય મતલબ કે મામલતદાર કલેક્ટર નાયબ કલેક્ટર સચિવ વિવાદ જો મહેસૂલી કોર્ટોમાં ચાલતો કેસ હોય તો એના માટેની વેબસાઇટ છે આઈઆરસી એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ તેના પરથી તમે કેસને સર્ચ કરી શકો પરંતુ આવો કેસ છે એ સિટી સર્વેની હદની મિલકત અથવા તો મામલતદાર હેઠળ આવતી ખેતીની જમીનોની મિલકતો સંબંધિત હોઈ શકે જ્યારે ખેતીની જમીનમાં મિલકતમાં વારસાઈ સંબંધી કે વેચાણ સંબંધી કે અન્ય હક્કો સંબંધી કોઈ તકરાર ચાલુ હોય તો તેવા તકરારના કેસો જે ચાલે છે એને કેસો કેસો કહેવામાં આવતા હોય છે ને આ સર્વે નંબર દાખલા તરીકે કોઈ એક જિલ્લાના કોઈ એક તાલુકાના કોઈ એક ગામના કોઈ એક સર્વે નંબરમાં જો વિવાદ ચાલુ છે તો આટલી વિગતો જ્યારે તમે આઈઆરસીએમએસ ની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન આપશો ત્યારે આપને એ કેસનું સ્ટેટસ તારીખ અને બતાડશે અને કેટલા પ્રકારના કેસો કઈ કઈ કોર્ટ સમક્ષ રેવન્યુ કોર્ટ સમક્ષ ચાલુ છે એની વિગતો આપશે પરંતુ જ્યારે આ જ મિલકતો સંબંધી અથવા આવા જ કેસો જ્યારે રેવન્યુ કોર્ટ નહીં પણ સિવિલ કોર્ટમાં ચાલુ હોય ત્યારે એ સિવિલ કોર્ટમાં તમને સર્વે નંબર વાઇઝ મિલકતનો દાવા નંબર મળી શકે નહીં ત્યારે આમાં પક્ષકાર તરીકે સર્ચ કરવાની જોગવાઈ છે કે જો રમેશ મનજી નામ છે દાખલા તરીકે તો રમેશ મનજી નામ નાખવાથી એને પર દાખલ થયેલા તમામ કેસો તમે વર્ષવાઈઝ શોધી શકો છો બંનેની એપ બંનેની એપ વેબસાઇટ વેબ પોર્ટલની માહિતી તમને આજે આપવા જઈ રહ્યો છું જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને સર્ચ કરશો ઈ કોર્ટ સર્વિસીસ તો તમને એક એપ જોવા મળશે એ એપને ડાઉનલોડ કરી લેશો તો ડાઉનલોડ કર્યા બાદ તમે એમાં તમારા દા જેટલા પણ ભારતભરની કોર્ટો છે ભારતભરની તમામે તમામ હાઈકોર્ટો દ્વારા સંચાલિત નીચેની ડિસ્ટ્રિક કોર્ટોને તાલુકા લેવલની કોર્ટોની માહિતીઓ એમાં ઉપલબ્ધ છે સૌથી પહેલાં હાઈકોર્ટ પસંદ કરી ત્યારબાદ જિલ્લો અથવા તો જિલ્લાની કોર્ટ પસંદ કરીને તાલુકા કોર્ટ પસંદ કરી તમે નામવાઈઝ જે વ્યક્તિ ઉપર કેસ દાખલ થયેલો હોય અથવા જેને કેસ દાખલ કર્યો હોય અથવા તો કેસ વાઇઝ કે જે કેસ નંબર આપની પાસે ઉપલબ્ધ હોય ને કેસનો પ્રકાર ઉપલબ્ધ હોય તો એનાથી અને જો તમારી પાસે એવું કાંઈ જ ઉપલબ્ધ નથી પણ એટલું ખ્યાલ છે કે આ એડવોકેટ મારફતે દાખલ થયેલો છે તો એ એડવોકેટના એ વર્ષ દરમિયાન દાખલ થયેલા તમામ કેસો અથવા તો એ એડવોકેટ દ્વારા દાખલ થયેલા તમામ કેસોની યાદી તમે જોઈ શકો છો તો આઈઆરસીએમએસની વેબસાઇટ એ રેવિન્યુ કોર્ટો માટે છે જ્યારે ઈ કોર્ટ સર્વિસિસની વેબસાઇટ એ સિવિલ કોર્ટો માટે સિવિલ કેસો માટે છે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી મદદ કે આ રીતની જોઈએ તો હું નિઃશુલ્કપણે મારા વોટ્સએપ મારફતે સલાહ આપું છું અને વોટ્સએપમાં સલાહ લેવાનું જ્યારે કોઈ જ ખર્ચ નથી ત્યારે મૂંઝવણ છે નહીં તમે પૂછી શકો છો સીધો જ મને પ્રશ્ન કે આ કેસ છે આ કોર્ટમાં હતો અથવા તો મને ખબર નથી કે કયો કેસ છે કયો નંબર છે કઈ તારીખ છે મને શોધી આપું કે હવે પછી મારા કેસની કઈ તારીખ છે તો હું અચૂકપણે આપણે એ કેસનો નંબર અને વિગતો અને હવે પછીની નેક્સ્ટ ડેટની જાણકારી આપી શકીશ અને હું આપું છું અનેક લોકો મને ગુજરાતભરમાંથી ભારતભરમાંથી અને ઇવન વિદેશમાંથી પણ ફોન કરીને પૂછે છે કે સાહેબ અમારી આ મેટર છે ને હવે કયા લેવલે છે હવે શું થશે એનું તમે અમને માર્ગદર્શન આપો હું એવા કેસોમાં ટાઇટલનો પણ અભ્યાસ કરીને માર્ગદર્શન આપું છું કે જે કેસ જે સ્તરે ચાલી રહ્યો છે એ સ્તરે યોગ્ય છે કે નહીં અથવા વિશેષ એને કયા સ્તરે લઈ જાવો જોઈએ અથવા તો શું કરવું જોઈએ કે જેથી કરીને કેસમાં તમને ફાસ્ટ રિલીફ અથવા તો ફાસ્ટ નિર્ણય આવે આવા જ મનમાં મૂંઝવતા પ્રશ્નોને તમે કમેન્ટ બોક્સમાં લખી શકશો અને વોટ્સઅપથી મને મોકલી શકો પરંતુ જો હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પણ સબસ્ક્રાઈબ કરજો અને જો મારા વિડીયો ગમે તો એને જરૂરથી શેર કરજો અને લાઇકનું બટન તો દબાવવાનું ભૂલતા નહીં પ્લે સ્ટોર પર જઈ ન્યાયપૂજકની એપને ડાઉનલોડ કરી તમે મારા સીધા જ સંપર્કમાં રહી શકશો અને જો મારું આ વિડીયો પ્રક્રિયા ગમે જો તમને મારા વિડીયો ગમે તો એને તમારા મિત્રો વર્તુળ સાથે શેર કરજો ફરી પડશું ફરી પાછા મળશું આપણે એક નવા એપિસોડમાં અને ફરીને કરશું આપણે કાયદાની વાત ફાયદાની વાત ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત